સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગણેશ વિલા સોસાયટીમાં સ્વચ્છતાની શરૂઆત કરવામાં આવી. 22 તારીખે જ્યારે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર ભારતમાં જે હર્ષ ઉલ્લાસથી દિવાળી જેવો માહોલ થઈ રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો સહિત વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર ભારતમાં ઘરે ઘરે સફાઈ થાય સોસાયટીઓ શહેરો સ્વચ્છતા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગણેશ વિલા સોસાયટીમાં સ્વચ્છતા શરૂઆત કરવામાં આવી ત્યારે આજે ગણેશ વિલા સોસાયટીના ભાઈ બહેનોએ પોતે આખી સોસાયટીમાંથી સાફ સફાઈ કરી કચરો સળગાવીને સ્વચ્છતા રાખવાની ઝુંબેશ હાથ ધરી અને જ્યારે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગણેશ વિલા સોસાયટીના લોકો સહભાગી બની સમગ્ર સોસાયટીમાં રસ્તા સાફ કરવામાં આવ્યા હતા અને 22 જાન્યુઆરીના રોજ જ્યારે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સોસાયટીના લોકો સોસાયટી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે અને તે દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યા છે. સોસાયટીને સંયુક્ત મળીને દીપ પ્રાગટ્ય કરી દિવાળી જેવો માહોલ કરી અને ગણેશ વિલાસ સોસાયટીનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આમ સમગ્ર ભારતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. સાફ સફાઈ કરી છે. શું કહેવા માંગો છો? 22 જાન્યુઆરીએ રામ મંદિરનું આપણે ઉદ્ઘાટન છે એ નિમિત્તે આપણા યશસ્વી વડાપ્રધાનના સંદેશા મુજબ આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે. દિવાળી આવતી હોય એટલે આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છીએ, એટલે અમે બધી બહેનોએ, ગણેશ વિલા સોસાયટીની બધી બહેનોએ રાત્રે નક્કી કર્યું કે ભાઈ આપણે જે રામ મંદિરનો જે છે પ્રસંગ એ નિમિત્તે આપણે સાફ સફાઈ કરીએ અને દિવાળી જેવો માહોલ કરવાનો છે. આપણા વડાપ્રધાનની જે સંદેશ છે એ સંદેશો બધા સુધી પહોંચે એ માટે આપણે આ અભિયાનની શરૂઆત કરીએ અને અમે આજથી આ સાફ સફાઈનું અભિયાન શરૂ કર્યું છે અને અમે આ સોસાયટીના ખૂણે ખૂણા બધી બહેનોએ સાથે મળીને સાફ કર્યા છે અને ભાઈઓને પણ સાથે લીધા છે કે જેનાથી મોટા મોટા ઝાડ હોય કાપી અને એ લોકો અમને કામમાં મદદ કરે છે અને આ રીતે અમે નાના બાળકો પણ અમારી સાથે છે અને બાળકો પણ બધા ઘાસ ભેગું કરીને એને સળગાવવામાં મદદ કરે છે, કાંકરા વીણવામાં બાળકો મદદ કરે છે. આ રીતે અમારી સોસાયટીના બધા જ સભ્યોએ સાફ સફાઈમાં અમને મદદ કરી છે અને અમે આ રીતે સંદેશો બધાને પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ રામ મંદિર નિમિત્તે આપણે દિવાળી જેવો જે માહોલ કરવાનો છે એ નિમિત્તે અમે આ રીતે સાફ સફાઈ કરી અને આ પ્રોગ્રામને, આ અભિયાનને સરસ ઉજવીએ છીએ. ઘણા વર્ષો બાદ રામ મંદિરના અંદર રામ ભગવાન બિરાજમાન થવાના છે એ નિમિત્તે રાત્રે અમે આ સોસાયટીમાં જે સાફ સફાઈ કરી છે એ જગ્યાએ બધા ભેગા થવાના છે અને ભેગા થઈને દીવડાઓ પ્રગટાવી દિવાળીના ફટાકડા ફોડી અને દિવાળી જેવો માહોલ કરી અને અમે બધા અહીંયા ગરબે